हेलो विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप अने वासुदेव विद्यालयनी यूट्यूब चैनल में हूँ तृप्तिबेन वालंबी आपनुं स्वागत करूँ छूँ। चलो आपणे धोरण बीजानी अंदर 23 नंबर 36 खोलवानुं छे, हिंदी विषयमां बराबर सेम टू अने लेक्चर नंबर पण 2। तो चलो अहींया तमे पेज नंबर 36 खोलो। खोल्युं पछी जे रीतना आपणे कक्को लख्यो ने, डॉट्स हता ई घाटा कर्या, पछी नीचे बे लाइनमां कक्को लख्यो, तो एवी ज रीते अहीं जो अहीं तमने शुं लखता शीखवाड्युं छे, शब्द जो ए आखा बजे खेल, तो तमे खेल ने जे टपका छे ने एने घाटा करो, इन एवुं ज नाम अहीं ने अहीं बे वार लखो, जोई लो स्वामां तमे छे ने लखेलुं, तो तमारे पण आवी ज रीतना 8-8 शब्द लखवाना छे। खेल एटले खेल, मेला, पछी बेटा, पहेली, हमारे, अपने, पढ़ते अने बसेरा। तो आज 8 अक्षर छे, एने तमे डॉट्स वाला छे ने घाटा करी नाखो, बे वार रिपीट करी नाखो, आखी मात्रा करवानी, सरस मजानो लीटो करवानो अने सुंदर अक्षरे लखवाना छे शब्द। तो चलो जी, आ छे जोई जोई लखवानुं छे, एटले तमारे तमारी जाते करो तमारी स्वानी अंदर। हवे अहीं जुओ, अहीं शुं कीधुं छे, जो आवुं चित्र आव्युं छे ने, ए थी शुरू થતા શબ્દ સામે રાઈટ કરો। તો ચાલો આપણે એ થી શરૂ થતા શબ્દ ગોતીએ, જો એ વચ્ચે એ આપ્યો છે કે ગોતવાનું શું હોય એ જ હોય, તો અહીંયા આપણે ઉપરથી સંગત કરીએ જેથી કરીને આખું રાઉન્ડ લઈએ તો ભૂલ થાય નહીં, અથવા તો એક એક બાકી પણ ન રહી જાય। તો અહીંયા શું છે, આમ તો એ થી ચાલુ થયો નહીં, તો એમાં કઈ નથી કરવાનું, અહીંયા એકાંત, તો હા જો અહીંયા એ છે ને અહીંયા એ છે, તો આખાનામાં રાઈટ કરી નાખો। પછી અહીંયા ખાંડ હોય પૂછે, અહીંયા એ આવી પૂછે, અહીંયા શું આવી પૂછે, પતંગ, તો એ થી ચાલુ થયો નથી થયો, તો અહીંયા કઈ કરવાનું નથી। પછી અહીંયા એ છે, અહીંયા જુઓ એક તારા, હા અને જેવું જ અહીંયા એ છે, તો ચાલો એમાં રાઈટ કરી નાખો। પછી અહીંયા એ પૂછે ફોન, અહીંયા એ નથી, પછી અહીંયા છે એશિયા, અહીંયા એ છે, અહીંયા એ છે, રાઈટ કરો। આ તો તમને રમત ની રમત માં આવડી જાય એવું સહેલું છે, તો કેટલી વાર રાઈટ થયું, એક, બે અને ત્રણ, અને ત્રણ ખાના ખાલી, બરાબર। તો આવી રીતે તમે તમારે સ્વામાં રાઈટ કરો, પેન્સિલ ઇરેઝર પાસે જ રાખી પડતા જજો, ભૂલ કરશો નહીં। હવે જો અહીંયા શું કીધું છે, એ ને તીર ની દિશામાં વાંચીને શબ્દ બનાવો, એ ને વાંચવાનો પણ કેની દિશામાં, તીર ની દિશામાં, જેમ જેમ તીર જતા જાય એવી રીતના આપણે વાંચતું જવાનું છે। આવો શબ્દ હોય કે ક ન હોય, આ તો ખાલી પદ છે, તો શબ્દ કેવી રીતના બનશે, તો આગળ એ લગાડશે, એક તીરની દિશામાં। તો જો અહીંયા ઉદાહરણ આપ્યું છે, આપ્યું છે ને તમારી સ્વાની અંદર, જો અહીંયા જે છ ખાના છે ને એમાં તમારે લખવાનું છે, હું જે લખું ને તે, બરાબર શબ્દ બનાવવું જવાનું છે, એ ક તા। તો ચાલો બધાને જોડી દઈએ, પેલા માંથી માત્રા કરવાની નહીં ભૂલવાની, એ કરતા, ચાલો બીજા ખાનામાં આવું લખી નાખો, પછી શું લખશું, એ ક્યાં તીર માં કોઈ ચાલ્યા કોઈ છે ને, એ ડી, ચાલો એડી નું આપણને આવડે છે, એડી એટલે કોની એડી, પછી એ રેસો કોને ક્યાં કોઈ ચાલ્યા, એ કા, ચાલો એના પછી નો શબ્દ લખી નાખો, એ કા, પછી એકાહારી, ચાલો અહીંયા લીટી મારી એના પછી ખાનું છે ના લખો, એકાહારી, એકલું ખાના એકાહારી, પછી એકાક્ષર, અહીંયા લીટી કરો પેલા હિન્દી ખાનામાં, પછી લખો એકાક્ષર, આવી રીતના તમારે એક નામ ખાનું આપ્યું છે ને તમારે ખાનામાં લખવાનું, બરાબર। તો અહીંયા આપણે આ બે પ્રશ્ન થઈ ગયા। હવે નીચેના જુઓ, જે શું કીધું છે, ચિત્રને ઓળખવાનું છે, ચિત્ર તમે છાપેલું આપ્યું છે, તો એને હિન્દીમાં શું કહેવાય, હિન્દી વિષય છે ને એટલે આપણે હિન્દીમાં વિચારવાનું હોય, તો હિન્દીમાં શું કહેવાય, જો સહેલું ક્યારે પડે કે જયારે આપણને કામુસ આપ્યા છે, જુઓ જયારે આપણને વાંચતા આવડતું હોય, તો કામુસ માંથી સાચો શબ્દ ગોતવાનો અને એને નીચે લખવાનો છે, બરાબર। તો આ શું છે, કેળું, તેને હિન્દીમાં શું કહેવાય, કેલા, તો ચાલો પેલા ખાનામાં લખો કેલા, પછી બીજું શું છે, કડવું કડવું, કારેલું, તો એને હિન્દીમાં શું કહેવાય, કરેલા, જો અહીંયા આપેલું છે છેલ્લું, તો અહીંયા લખો કરેલા,
પછી છે ઝાડનું ચિત્ર છે તો એને હિન્દીમાં શું કહેશું પેડ જો અહીંયા આપ્યું છે લખો પછી આ શું છે ગોળ ગોળ મીઠી મીઠી જલેબી તો એને હિન્દીમાં જલેબી કહેવાય પણ લખવામાં કેર પડે ગુજરાતીમાં આપણે જલેબી આમ બોલીએ હિન્દીમાં પણ જલેબી જ બોલાય પણ જ કેવો થશે આવો લ અને બ જલેબી બરાબર તો હવે આ ચારે ચાર નામ તમે લખી નાખ્યા લખા ન લખા હોય તો આમાંથી જોઈ લખો એક બે ત્રણ ને ચાર ચારે ચાર લાઈનમાં લખી નાખો હવે ચાલો હવે તમારે તમારી નોટબુક ની અંદર પાકી બુક બનાવી હોય અથવા તો વાંચવા માટેની કોઈ રફ નોટ રાખી હોય તો એની અંદર આ શબ્દો ગુજરાતી લખી લો અને આ ગુજરાતી તમારે હોમવર્ક ની અંદર ત્રણ વાર લખવાનું છે આપણે બધા શબ્દો ગુજરાતી કેટલી વાર લખીએ છીએ ત્રણ વાર તો ચાલો કેલા એટલે કેળા કરેલા એટલે કારેલા પેડ એટલે વૃક્ષ જલેબી એટલે જલેબી પછી બીજા બે શબ્દ ક્યાં ઉમેરશું એકતારા એટલે એકતારો એડી એટલે એડી એ આગળ બે જોઈએ ને આપણે 35 નંબરના પેજ ઉપર એ પણ સાથે ત્રણ ત્રણ વાર લખી લેજો અને શબ્દને ગુજરાતી પાકું કરી લેજો જેથી કરીને આપણને હિન્દી અને ગુજરાતી બે આવડી જાય અને સમયનો ઉપયોગ કરી અને ખૂબ સરસ રીતે કડકડાટ વાંચતા શીખી જજો બરાબર વાંચતા આવશે તો બધું જ સહેલું લાગશે થેન્ક યુ